આજે મનુષ્ય પોતાના બળથી હંમેશા જીતેલો સાબિત થયો છે, પણ એ ક્યારે હાર નથી માનતો. ત્યારે 3 વર્ષ પહેલા કરેલા વાયદા ખોટા સાબિત થયા છે. 2-2 કલેક્ટર બદલાયા છતાં પરિસ્થિતિ ત્યાં ને ત્યાં જ જોવા મળી છે. મેઘરજ તાલુકામાં રાજસ્થાન બોર્ડરે અંતરિયાળ વિસ્તારમાં આવેલ મેઘરજ તાલુકાનું રમાડ ગામ અને આજુબાજુ આવેલ 7-8 ગામની પરિસ્થિતિ જોતા જ ખ્યાલ આવી જાય છે કે અહીં સરકારે કામ ખરેખર પહોંચી શકશે ખરું. ત્યારે રમાડ ગામની મુખ્ય પાણીની સમસ્યા રહેલી છે, જે વર્ષો વીતવા આવ્યા છતાં હજુ એમ જ સમસ્યા વાત કરવામાં આવે તો 5 વર્ષ પહેલાં ખેડૂત મંચના આગેવાન અને રમાડ ગામ તેમજ આજુબાજુ ગામના નાગરિકો દ્વારા પાણીની સમસ્યા નિવારવા માટે પોતે શ્રમભરથી જાત મહેનત સિંચાઈ પાણીનું સ્તર વધારવા સિંચાઈ સ્ત્રોત કરી તરીકે પોતાના જ બળથી જાત મહેનત વાત્રક નદી પર ચેકડેમ બનાવ્યો હતો. ત્યારે આ પોતાના શ્રમથી બનાવેલા ચેકડેમથી તંત્ર હરકતમાં આવતા દોડતું થયું હતું અને એ સમયે ઘણા વાયદા કર્યા કે ચેકડેમ બની જશે, પરંતુ આજે આ વાતને 3 વર્ષ ઉપર વીતવા આવ્યા અને 2 કલેક્ટર પણ બદલાઈ ગયા અને હવે 3જા નવા પણ આવ્યા ત્યારે આજે રમાડ ગામની પરિસ્થિતિ એને એ જ છે. હાલ પણ સરકાર દ્વારા કોઈ જ ચેકડેમ બનાવવામાં નથી આવ્યો ત્યારે ફરી એકવાર ખેડૂત આગેવાન અને આજુબાજુ ગામના અને રમાડ ગામના લોકો ભેગા થઈ નિયત સમય નક્કી કરી એક નવા જ અંદાજમાં ફરીથી તંત્રને કાને ઘા નાખવા તૈયાર છે. ત્યારે હવે જોવાનું બાકી રહ્યું કે શું આ વખતે ચેકડેમ બનશે કે પછી કલેક્ટર પણ બદલાઈ જશે. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ.